નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની. વાત કરીએ વિગતવાર સમાચારની. વિવાદમાં આવેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના મામલે ડેમેજ કંટ્રોલની જવાબદારી હવે વડાપ્રધાન મોદીએ પરોક્ષ રીતે સંભાળી લીધી હોવાનું ચિત્ર ઉભરી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. વડાપ્રધાન મોદી ગૃહ વતનમાં ગુજરાતમાં 19 એપ્રિલ બાદ ચૂંટણી સભા ગજવવા આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસની શરૂઆત સૌરાષ્ટ્રથી કરશે અને તેમાં વિવાદિત બેઠક બનેલ રાજકોટમાં 22 એપ્રિલે જનસભાને સંબોધન કરી વડાપ્રધાન મોદી રાજ્યમાં 4 ઝોનમાં પ્રવાસ કરશે અને અંદાજે 6 થી વધુ સભાને સંબોધન કરશે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં રોડ શો અને ગ્રામ્ય વિસ્તારમાં સભાને સંબોધન કરે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય મહિલાઓ દ્વારા રૂપાલા વિરુદ્ધ આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મેયર બીના કોઠારી, અમી પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ખુરશીઓ ઉપાડી અને રૂપાલા વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ ક્ષત્રિય મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. પાટણમાં લોકસભા ચૂંટણીનો જંગ રામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઠાકોર સમાજના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચાર દરમિયાન પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત તેઓના સમર્થકોએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સુરતના કાપોદ્રામાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગનું નેટવર્ક ઝડપાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જે અન્વયે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગેની માહિતી આપતા ACP વિપુલ પટેલે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે દીનદયાળ વસાહતમાં આવેલા ચામુંડા ઇલેક્ટ્રોનિક્સમાં સર્વિસની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે. જે માહિતીના આધારે પોલીસે છાપો માર્યો હતો. આ દરમિયાન બજાર ભાવ કરતાં વધુ ભાવ લઈને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 આરોપીઓ સહિત અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપોદરા પોલીસ સ્ટેશન હદના દીનદયાળનગર વસાહત વિસ્તારમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં રિફિલિંગ કરી લોકોની જાનહાનીને નુકસાન થાય અને લોકોના જીવ મુશ્કેલીમાં મુકાય તે રીતના રિફિલિંગ કરતા હોય તેવી બાતમી હકીકત કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાણાને મળતા તેઓએ પોતાના સ્ટાફના અન્ય અધિકારી સેકન્ડ PI શ્રી MR સોલંકી તથા ડિસ્ટાફ PSI પંડ્યાજી તથા અન્ય ડિસ્ટાફના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બંને જગ્યાઓ જે દીનદયાળનગર વસાહતમાં આવેલ છે જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય જે અન્વયે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ઉપરોક્ત કામે
અલગ અલગ બે ગુના રજીસ્ટર કરી ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ધરપકડ કરેલ આરોપીઓ પ્રકાશ ભવનલાલ ખટીક તથા ભેરુલાલ રતનલાલ ખટીક નાઓની કાયદેસરની અટકાયત કરી તેઓના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે. હાલમાં ઉત્તર વાહિનીમાં નર્મદા પંચકોશી પરિક્રમા ચાલી રહી છે, ત્યારે ફરી વાર વડોદરાની હરણી હોનારત જેવી હોનારતનું પુનરાવર્તન ના થાય તેને લઈને તંત્ર અગાઉથી જ સજ્જ બન્યું છે, જે અંતર્ગત તંત્ર દ્વારા પંચકોશી પરિક્રમા સ્થળે એનડીઆરએફના 50 જેટલા જવાનોને તૈનાત કરાયા છે. નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી જુવાળ ઉમટી પડતો હોય છે, ત્યારે મહત્વની વાત એ છે કે આ પરિક્રમા બોટમાં બેસીને કરવામાં આવે છે અને તેથી જ પરિક્રમા પર આવનારા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લઈ નર્મદા વહીવટીતંત્રએ આ વખતે કોઈ અનિચ્છીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે એનડીઆરએફના જવાનોને સ્ટેન્ડ બાય રાખીને સતત પેટ્રોલિંગ કરવામાં જણાવ્યું છે, જે સૂચનાને અનુલક્ષીને ટીમ રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે ટીમ બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના માંજરોલ ગામની સીમ વિસ્તારમાં રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું, જ્યારે ગામના લોકોએ સ્થળ પર પહોંચી તપાસ કરી તો ચોંકી ઉઠ્યા હતા. ભૂસ્તર વિભાગના નિયમ વિરુદ્ધ ખોદકામ કરી નાખવામાં આવ્યું હતું, જેમાં મોટા અને ઊંડા ખાડા પડી દેવામાં આવ્યા હતા. જે કોન્ટ્રાક્ટર માટીનું ખોદકામ કરી રહ્યો હતો તેણે પણ ગ્રામ પંચાયતની પરમિશન પણ લીધી ન હતી. આ બાબતે ગ્રામ પંચાયતના વહીવટદારે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની પરમિશન નથી લીધી અને સાથે એ પણ જણાવ્યું કે જે ખોદકામનો નિયમ હોય છે તેના કરતાં વધુ ખોદકામ કર્યું છે. આ અંગે ભૂસ્તર વિભાગને જાણ કરી છે. હવે જોવાનું એ રહેશે કે ભૂસ્તર વિભાગની તપાસ બાદ શું નિર્ણય લેવામાં આવે છે. મારી પાસે અત્યારે એની નકલ છે, જે મુજબ 10,000 મેટ્રિક ટન સામાન્ય માટી, સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે, સામાન્ય માટી જેના માટે પરમિશન આપ્યું છે. એમની ઊંડાઈ 6 મીટર છે. એક જનરલી તમે જનરાલિસ્ટ છો, તમારું કામ જે છે એ હિસાબથી એક સામાન્ય માણસને પણ સમજણ પડે એમ છે કે આની ડીપ કેટલી છે. જે 6 મીટરની એમને ડીપ આપવામાં આવી છે એની જગ્યાએ તમે એક સામાન્ય નાગરિક, નાની વ્યક્તિ, એક 10મા ધોરણમાં બાળકને પણ બતાવો તો પણ એ અંદાજ લગાવી શકે. 6 મીટર એટલે 18 થી 20 ફૂટ થાય. આ ઊંડાઈ કેટલી છે એની? બીજી વસ્તુ સાહેબ, મારું કેવું એવું છે કે આ જે ખોદકામ થયું છે આજુબાજુ એ કેટલા ઘન મીટર છે? જે ઘન મીટર છે, એક ઘન મીટરમાં ભૂસ્તર શાસ્ત્રી કહેશે કે આટલા એ માટી નીકળે તો આનો સ્ક્વેર મીટર માપી અને એમને 10,000 મેટ્રિક ટનની પરમિશન છે તો વધારાની માટી ખોદકામ કરવાની શું જરૂર પડી? અમારે ધ્યાન પર 3 દિવસથી આવ્યું. અમે સ્થળ તપાસ કરતા માલુમ પડ્યું કે ઘણું બધું ખોદકામ કરી રહ્યું છે અને અમારા મંદિરની જે જમીન છે એ લાગુ પણ એમાં વધારે પડતું અંદર માલિકીમાં ખોદી નાખ્યું છે. કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા એવું કહ્યું કે ભાઈ લીજ મંજૂર થયેલી છે તો હું કોન્ટ્રાક્ટરને પૂછ્યું તમારી પાસે વર્ક ઓર્ડર છે તો હું બતાવીશ, પરંતુ અહીંયા સ્થળ પર જોતા મર્યાદા કરતાં વધારે નીચે ખોદી નાખેલું છે. ઉપરાંત બાજુમાં લાગુ સર્વે નંબર 1 તડવીનું છે, જે આદિવાસી છે, એની બિન જમીનનો આ લોકોએ વધારે પડતું ખોદી નાખ્યું છે અને મંદિરની જમીનમાં એટલું બધું ખોદી નાખ્યું છે અને ઊંડાઈ 80 થી 90 ફૂટ છે અત્યારે, જેથી આ વધુ ને વધુ જો ઊંડાઈમાં ખોદવામાં આવશે, માટીનું ખનન કરવામાં આવશે તો અમારા જે કુવાઓનું પાણી છે એ સ્તર નીચા જતા રહેશે. હાલમાં રાજ્યમાં મસાલા તેમજ ઉનાળુ વેકેશનને લઈ આઈસ્ક્રીમ અને બરફના ગોળા ખાવાની સિઝન ચાલી રહી છે, ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા 1 સપ્તાહથી ફૂડ શાખા દ્વારા મસાલાના નમૂના લઈને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.
જેના ભાગરૂપે શુદ્ધ ઘીના નામે વેચાતા ઘીના વધુ બે નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. શહેરના મહેશકુંજ નામના મકાન અને કૃષ્ણા ડેરીમાંથી ઘીના નમૂના ચેકિંગ કરાતા ઘીમાં પામોલીન તેલ અને હળદરની ભેળસેળ કરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગેની જાણકારી આપતા મનપાના ફૂડ ઇન્સ્પેક્ટર હાર્દિક મહેતાએ જણાવ્યું હતું કે હાલ તો આવા ભેળસેળયુક્ત 30 કિલો બનાવટી ઘીનો નાશ કરવામાં આવ્યો છે, પરંતુ આ બંને પેઢી વિરુદ્ધ જ્યુડિશિયલ કાર્યવાહી કરવામાં આવશે. તેને અનુસંધાને ત્યાંથી આપણે જે સેમ્પલ લેવામાં આવેલું હતું તેમાં પણ જે છે આ જ પ્રકારની વેજીટેબલ ફેટ અને ઓઇલની જે છે આપણને ભેળસેળ સામે આવેલ જોવા મળેલ છે. તે જથ્થો પણ અંદાજે 5 થી 6 કિલો જેવો જથ્થો હતો, તો ત્યારે એ જથ્થાનો પણ નાશ કરેલ હતો. એ બંને જે છે બંને નમૂનાનું જે છે સેમ્પલ જે છે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, તો તે ત્યારબાદ હવે જે છે તેમને જે છે એજ્યુડિકેશનની કાર્યવાહી આગળ કરવામાં આવશે. ડુપ્લિકેટ ઘી એટલે કે જેની અંદર વેજીટેબલ ફેટ છે, વેજીટેબલ ઓઇલ કહી શકાય, ટર્મરિક છે, તિલનું તેલ છે, આવા બધા જે છે તેલ ભેળસેળવાળા યુક્ત ઘી જે છે લાંબા ગાળે ખાવાના કારણે હૃદય સંબંધિત ઘાતક બીમારીઓ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તો ખરેખર ઘી છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ખરેખર શુદ્ધ છે કે તેની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ છે તે આપણે જાણી શકતા નથી. તેનું જે છે આપણે સેમ્પલ લઈએ અને ટેસ્ટિંગ કરાવીએ ત્યારે જ આપણને ખરેખર ખ્યાલ આવે છે કે આની અંદર કઈ કઈ પ્રકારની ભેળસેળ છે તે આપણને જાણવા મળે. આપ હાલ છેલ્લા 1 વીકથી જોઈ રહ્યા છો કે અત્યારે ગરમ મસાલાઓની માર્કેટ અત્યારે છે, તો તેને અનુલક્ષીને આરોગ્ય શાખા દ્વારા જે છે છેલ્લા એક વીકથી સતત બધી મોટી મોટી મસાલા માર્કેટમાં જે છે તે સેમ્પલ લેવાની અને ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદ ઉનાળાની ઋતુને અનુલક્ષીને જે છે આઈસ્ક્રીમ છે, ગોલા છે, ઠંડા પીણા છે, આ બધી વસ્તુઓનો અત્યારે ભરપૂર પ્રમાણમાં લોકો ઉપયોગ કરી રહ્યા છે. વેકેશન પણ પડી રહ્યું છે, તો સાંજે લોકો મોટી માત્રામાં બહાર નીકળીને આઈસ્ક્રીમ ગોલા ને બધું ઠંડા પીણાનો જે છે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, તો તેને અનુલક્ષીને તેની ડ્રાઈવ પણ હવે 2 કે 2 દિવસમાં ચાલુ કરવામાં આવશે. ત્યારબાદ આ જે શંકાસ્પદ જે જથ્થો ઘીનો આપણને જોવા મળેલ છે, તો જે મોટી મોટી ડેરીઓ છે અથવા તો નાની નાની ડેરીઓ છે કે જે પોતે જ પ્રોડક્ટ કરી રહ્યા છે ઘીનું અને વેચાણ કરી રહ્યા છે, તો તેવી ડેરીઓમાંથી પણ જે છે ઘીના સેમ્પલ લેવામાં આવશે અને તેની પણ જે છે એક ડ્રાઈવ કરવામાં આવશે. બનાસ મેડિકલ કોલેજ પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ ગુજરાતના રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. બનાસ મેડિકલ કોલેજના વર્ષ 2018ની પ્રથમ બેચના 140 વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. समाज में आदरणीय होते और इसी प्रकार की सोच किसानों को ऐसा चिंतन देना वो इतना तो सुना था कोई स्कूल बना दिया, कोई धर्मशाला बना दी, कोई गौशाला का निर्माण कर दिया, कहीं मंदिर में योगदान दे दिया, लेकिन एक मेडिकल कॉलेज हल्की मुंडी पकड़कर धरती माँ की छाती चीरकर अन्न पैदा करने वाला किसान बनाए, एक पशुपालक बनाए, निस्संदेह बहुत बड़ी प्रेरणा. देश और दुनिया के अनेक जगह जाने का अवसर मिलता है, लेकिन इस प्रकार का आज ये उल्लासपूर्ण वातावरण और एक ऐसा मेडिकल कॉलेज जो गांव की धरती में पैदा हुआ, मिट्टी से जुड़ा हुआ किसान इस कार्य में एक एक पैसे का योगदान देकर और इतना बड़ा विशाल प्रांगण बनाने में समर्थ हुआ, निस्संदेह हमारे लिए खुशी की बात है.
ગુજરાતની નદીઓમાં મહીસાગર નદીનું પણ અલગ સ્થાન છે. નદીનું પાણી ખેડૂતો સિંચાઈ માટે પણ ઉપયોગ કરતા હોય છે, ત્યારે ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીને વણાક બોરી પાવર સ્ટેશનના સત્તાધીશો દૂષિત કરી રહ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વણાક બોરી થર્મલ પાવર સ્ટેશનના બોઇલર નંબર 1માંથી લીકેજ થતાં તેમાંથી નીકળતું ક્રૂડ ઓઇલ પવિત્ર મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેથી નદીમાં ઓઇલના થર જામી ગયા છે, જેને પગલે આસપાસના રહીશોમાં રોષ ફેલાયો છે અને નદીને પ્રદૂષિત કરતા લોકો સામે કડક પગલાંની માંગ કરી રહ્યા છે. જો કોઈ પગલાં નહીં લેવાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. થર્મલ પાવર વાળા જે પાપીઓ જે ગંદુ પાણી મહીસાગરમાં જવા દે છે, આવા પાપીઓને જો કડક ને કડક સજા નહીં મળે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું. અને આવા પાપીઓને સજા થવી જ જોઈએ. એ અમારી માતાને ગંદી કરે છે, એ અમારે ચૂંટણી બહિષ્કાર કરીશું. અમે મહીસાગર લોકમાતા જે પ્રદૂષિત થઈ રહી છે એ ખૂબ જ દુઃખનીય બાબત છે. આ જીઈબી વણાકબોરી ટીપીએસના અધિકારીઓ દ્વારા જે દૂષિત પાણી છોડવામાં આવ્યું છે, કેમિકલ યુક્ત પાણી છે, જેના કારણે પર્યાવરણને ખૂબ જ ક્ષતિ પહોંચી છે. સાથે સાથે હું એટલું કહીશ કે યાત્રાધામ જેમ ડાકોર છે આપણું, એમ ગર્તેશ્વર મહાદેવનું મંદિરના નામે તાલુકો બન્યો હોય અને પવિત્ર નદીની અંદર દૂર દૂરથી લોકો સ્નાન કરવા આવતા હોય, એમને પણ ચામડીજન્ય રોગો અન્ય રોગો પણ થઈ શકે એવી સંભાવનાઓ હોય. આ પાણી પીવાના પાણીમાં તેમજ ખેતીલાયક પાણીમાં પણ ઉપયોગી થાય છે. ઉપજાઉ જમીન બંજર બને અને જો પીવાની અંદર આ કેમિકલયુક્ત પાણી જાય તો લોકોની શરીરની સાથે ચેડા થાય, એના આરોગ્ય સાથે ચેડા થાય. આ ના થાય તે માટે આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એના ઉપર પગલાં લેવા જોઈએ. અને આજના આપણા માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે સરકારશ્રીની પણ આંખો ખુલે, આના બીજા ઘણા વિકલ્પો હોય છે જે કરી શકવા જોઈએ એમને, એ કરતા નથી. અને દૂષિત પાણી છોડી અને પવિત્ર માતાને દૂષિત બનાવે છે એ ખરેખર નિંદનીય બાબત છે. રાજકોટના આંગણે આગામી 12-14 તારીખ સુધી કાલાવડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટીના કેમ્પસમાં 3 દિવસ માટે ઓર્ગેનિક ખેડૂત હાટના માધ્યમથી ઓર્ગેનિક ખેત પેદાશોના પ્રદર્શન વેચાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જીસીસીઆઈ યોગીધામ આત્મીય યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે. ઝેરમુક્ત ગૌ આધારિત ખેતી અભિયાન દ્વારા જમીનને ઝેરમુક્ત કરવા અને સમાજને સ્વસ્થ અને નિરોગી બનાવવાના ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે. ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાબેજ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જીસીસીઆઈ, આત્મી યુનિવર્સિટી યોગીધામ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં આગામી તારીખ 12, 13 અને 14 એપ્રિલ 2024 એટલે કે આવતા શુક્ર શનિ અને રવિવારના રોજ સવારના 8 થી શરૂ કરીને રાતના 10 વાગ્યા સુધી ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે. આ હાટની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી કરતા, પ્રાકૃતિક ખેતી કરતા કે જેઓ કોઈ પણ પેસ્ટિસાઇડ કે કેમિકલ વાપરતા નથી, આપણો જે ઝેર મુક્ત ખેતીનો જે કન્સેપ્ટ છે એને સાર્થક કરતા ખેડૂતો પોતાની અલગ અલગ જણસો જેમ કે અનાજ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચોખા, અલગ અલગ પ્રકારના કઠોળ, મગ, મઠ, તલ, અડદ અને અલગ અલગ મરી મસાલા જેમ કે હળદર, જીરું, તજ, લવિંગ અને સાથે સાથે ડુંગળી, લસણ સાથે ગોળ અને આયુર્વેદિક આઇટમો, જવારા છે, સરગવો છે, એલોવેરા છે, એની ખેતી કરતા ખેડૂતો અને ગૌ પ્રોડક્ટ એટલે કે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી બનતા ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ સાથે સાથે
ગાયમાંથી ગોબરમાંથી બનતી અનેક 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 દેવદેવીઓની મૂર્તિઓ ગૌમૂત્રમાં અર્કમાંથી બનતા ગૌમૂત્રમાંથી બનતા અર્ક સાબુ શેમ્પૂ ફિનાઇલ અને ઘરગથ્થુ આઇટમો ત્યાં ખેડૂતો પોતાની પ્રદર્શિત કરશે. અમદાવાદમાં સરદારનગર કુબેરનગર સહિત નરોડા પાટિયામાં મોટી સંખ્યામાં છેલ્લી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે ગઈકાલે સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ચુલીલાલના અવતરણ દિવસે ગઈકાલે નરોડા પાટિયા ખાતે ધામધૂમથી ચેટીચંદની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય ડોક્ટર પાયલ કુકરાણી સહિત સાંસદ તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિત મેયર અને અન્ય પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. के माध्यम से मैं सबको आज के दिन की यानी कि सिंधी चेटीचंड महापर्व की लाख लाख बधाई देती हूँ. ये साल हमारे लिए चेटीचंड का जो पर्व है हमारे लिए नए साल के रूप में मनाया जाता है और इसी को लेकर एक भव्य सर्कस का आयोजन किया गया है पाटिया सर्कल से, जिसमें आप देख सकते हैं पूरा समाज चेटीचंड महोत्सव कमिटी के माध्यम से आज ये भव्य आयोजन किया गया है और आज सभी लोग हमारे साथ जुड़े हुए हैं. સમગ્ર દેશભરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ચુલીલાલના અવતરણ દિવસે ગઈકાલે ધામધૂમથી ચેટીચંદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાટ ગામ ખાતે આવેલ સિંધી સમાજના લોકો દ્વારા તેમના ઇષ્ટદેવના ફોટોને ફુલહાર કરી દીપ પ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સિંધી સમાજની ખૂબ મોટી સંખ્યા છે, ત્યારે ભાટ ગામ ખાતે પણ સિંધી સમાજના લોકો દ્વારા ગઈકાલે પૂજા કરીને તેમના સાંસ્કૃતિક નૃત્ય કરીને ઉજવણી કરી હતી. आज का दिन हमारा बड़ा दिन है सिंधी समाज के लिए. हमारे झूलेलाल साईं जो इष्ट देवता है उनका जन्मदिन है और आज के दिन पे हम नया साल मनाते हैं. और दूसरी बात भी है जो हमको सिंधी भाषा दिवस बोलते हैं, आज के दिन 10 अप्रैल को मिला था तो वो भी दिन है. तो ये महोत्सव हम बहुत धामधूम से सब सिंधी समाज पूरा समझ सिंधी समाज मिल के मनाते हैं. और ये प्रोग्राम आप देख रहे हो, प्रोग्राम बहुत ऊँचे से ऊँचा हो रहा है. इसके बाद में सर्कस निकलेगी और पूरा समस्त समाज हमारे साथ रहेगा और एंजॉयमेंट भी करेंगे सब. જામનગરમાં ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા દર વર્ષે ચેટીચંદની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સાધના કોલોનીથી ચુલીલાલ ચોક સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા પુરુષો બાઇક રેલીમાં જોડાયા હતા. સુરતમાં સીઆર પાટીલની ઉમેદવારીને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. 18મી તારીખે સીઆર પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે, ત્યારે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની અધ્યક્ષતામાં મહિલા આગેવાનોની બેઠક યોજાઈ હતી. આગામી 18 તારીખે ભવ્ય તૈયારી કરવાનું આયોજન આ બેઠકમાં કરાયું હતું.
પ્રદેશ અધ્યક્ષ અને 25 નવસારી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ 18મી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે, કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે, અમે પણ આવવાના છે. તો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે લોકોમાં ઉત્કંઠા છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની. તમે જુઓ છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે. લોકો થનગણી રહ્યા છે કે પાટીલ સાહેબનો ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના, અમને પણ બોલાવો, અમને આમંત્રણ આપો. ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે, ત્યારે અમે પણ એમને કહીએ આવો, તમને આમંત્રણ છે, બધાને જ આમંત્રણ છે, સ્વયંભૂ તમે આવી શકો છો. તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે ત્યારે તમે એક માહોલ જોશો, એ માહોલ કંઈ અલગ જ હશે. કેમકે ત્યાં ટ્રાફિક એટલી બધી થશે, મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે. અને આજે જ્યારે મારા વિસ્તારના કાર્યકર્તાઓમાં આટલો બધો ઉત્સાહ છે ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે પાટીલ સાહેબ માટે લોકો રસ્તા પર ઉતરી પડશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર. We'll be right back.